के परे दूर, એટલે ગોસાઈજી આજ્ઞા પણ અહીંયા વાર્તા પણ કહે છે કે ગોસાઈજીને મંદિરમાં પોતે પધારતા હતા શ્રીનાથજીના, ત્યાં ગોસાઈજીને ઠોકર વાગી અને ઠોકર વાગતા એમને પડે, એટલે એમને પડ્યા એમ, એ પડેથી એ પેલો વૃષવાજી જે હતો એ વૃષવાજીએ એ પરે શબ્દનો અર્થ ઠાકોરજી કર્યો, અને એ ઠાકોરજી કરીને કેમ કે એ ગોસાઈજીને રોજે વિનંતી કરે તો મને ઠાકોરજી પધરાવી આવો, એ પરે શબ્દથી એમને બ્રજવાસીને થયું તો મને આ ગોસાઈજી ઠાકોરજી પધરાવી આપ્યા, એટલે પરે નામથી એ ઠાકોરજીની સેવા કરવા લાગ્યો. આને તો વાત લાગે એને ઠાકોરજીનો નામ ગોવર્ધન ધરણનો પરે મૂકી દીધો, અને ભગવાન પોતે ગોવર્ધનનાથજી એ પરે કહીને પોતે પોકારે અવાજ દે એટલે પોતે આવી જાય, એ ફલિત એ નામ થઈ ગયું. એવી જ રીતે અહીંયા શ્રીનાથજી જે પરે શબ્દથી પોતે પધારતા, એ ગોવર્ધનનાથજી કહે બીજો શબ્દ કહે ના આવે પણ પરે કહે એટલે આવી જાય તરત, એટલે એ આ પ્રકારે ભગવાન નામ જે છે દૃઢ આશ્રય રૂપી છે, એટલે કોઈ પણ નામ આશક્તિ રૂપ દૃઢાશ્રય રૂપ દૃઢાશ્રય રૂપે એના ભક્તના હૃદયમાં બિરાજી જાય છે એ સ્વરૂપાત્મક પછી થઈ જાય છે. અહીંયા એ સ્વરૂપાત્મક પરે જે છે શબ્દ જે છે એ સ્વરૂપાત્મક થઈ ગયો આ પ્રજ્ઞા કરે છે, એટલે આપણે અમે એમાં બધા કીર્તનોનું પણ આપણે વર્ણન કરી શકીએ પણ એમાં સમય બહુ આપણું લાગે. અહીંયાથી રઘુનાથજી આ નામોનું આશ્રય કરાવતા આપ આજ્ઞા કરે છે કે જીવના અનિષ્ટોને નિવારણ કરનાર અને જીવની ઇષ્ટ પ્રાપ્તિ કરાવે, અનિષ્ટની નિવૃત્તિ કરાવે અને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે. એમાં સૂરદાસજી આપ આજ્ઞા કરે છે, વર્ણન કરે છે નામોચ્ચારણના અંદર. એ કહે છે કે દુઃખ હરણની સુખ કરણની શ્રી યમનાજી જો જન પ્રાપ્ત ઉઠનાર, એટલે દુઃખને હરણ કરનાર સુખને પ્રાપ્તિ કરનાર એવા શ્રી યમનાજી જે છે એ જે જન પ્રાત સમયે ઉઠીને જે એમનું ગાન જે કરે છે એમનો દુઃખ સર્વ દુઃખોનું હરણ અને સુખની પ્રાપ્તિ શ્રી યમનાથજી કરાવે છે. આ શ્લોકમાં રૂપક અલંકાર છે એટલે નામોનું સૂર્યકા સૂર્યનો રૂપક અહીંયા વર્ણન કરેલું છે, અને વિવરણના અંદર સૂર્ય છે સૂર્યથી નામોની શ્રેષ્ઠતા અહીંયા બતાવી છે. એવી રીતે અહીંયા વ્યતિરેક અલંકાર કા નિરૂપ વ્યતિરેક અલંકાર જે છે એનો નિરૂપણ અહીંયા કરેલો છે. આ વાક્ય એટલે સૂર્ય રાત્રિના અંધકારને જેમ દૂર કરે છે, હવે આ બધું વિવરણ મેં જે કર્યું એનું તાત્પર્ય શું છે એ તમે સમજી લો કે સૂર્ય જેવી રીતે અંધકારને દૂર કરે છે, રાત્રિના અંધકારને દૂર કરે છે, એવી જ રીતે આ નામ જે છે તે અમારા જે પાપ જે પ્રતિબંધ રૂપી જે અંધકાર જે છે એ અંધકારને દૂર કરનાર છે. એનો અર્થ આ થયો કે પાપરૂપી જે અંધકાર જે છે એમાં અંધકારને જીવને કાંઈ દેખાતો નથી, એના માટે પાપરૂપી અંધકારને દૂર કરવાને માટે સૂર્યની આવશ્યકતા છે, એવી રીતે પાપરૂપી અંધકારને દૂર કરવાને માટે ભગવાન નામરૂપી સૂર્યની આવશ્યકતા છે. હવે અહીંયા
यहाँ श्री हमारा जी आज्ञा करे छे के एवी रीते आ प्रकार नामों रटन करवा थी पाप रूपी जे प्रतिबंध छे एना मार्गो अंत पाप एट पाप रूपी जे प्रतिबंध छे एटले अज्ञान रूपी जे अंधकार छे ए अंधकार दूर थाय छे અને આપણો જે અનિષ્ટ જે છે એ પણ દૂર થાય છે જેવી રીતે સોનું જે છે એ સોનાને તપાવવાથી એની શુદ્ધતા થાય છે એને સોનાને શુદ્ધ કરવું હોય તો આપણને અગ્નિમાં તપાવવું પડે ત્યારે એમાં કેટલા તંચેમાં સોનું છે એ આપણને ખબર પડે અને જે એમાં જે ભેળસેળ થયેલી હોય બધું દૂર થઈ જાય એવી જ રીતે આપણો જે પાપરૂપી જે એના એ જીવ જે છે એને સોનું બનાવવાને માટે તાપની આવશ્યકતા છે આ તાપ થાય ત્યારે એ શુદ્ધ થાય છે એવી જ રીતે નામોચ્ચારણથી જીવના જે અંદરના અને બહારના જે પાપો જે છે એ સર્વ નિશુદ્ધિ કરનાર છે એક વખતે એવું થયું શ્રી ગુસાઈજીના એક સેવક તેમને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું તમે શ્રી ગ્રહરાજજીની દંડવતી શિલા જે છે એ દંડવતી શિલાના સામે બેઠીને 6 મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો તમે જપ કરો એક વૈષ્ણવને સેવક થયા એ પછી 6 મહિના સુધી અષ્ટાક્ષરનું જપ કર્યા પછી તમે પછી 6 મહિના પંચાક્ષરનો જપ કરો આવી રીતે પંચાક્ષરનું અષ્ટાક્ષરનું જપ કરવાથી એ જે વૈષ્ણવ જે હતો એનું હૃદય જે છે તે શુદ્ધ થઈ ગયું અને એ હૃદય શુદ્ધ થવાથી હૃદય કમલ ખલતા એ હૃદય કમલના અંદર જે વિરાજતા જે પ્રભુ એ પ્રગટ થઈને એને દર્શન આપવા લાગ્યા એવી જ રીતે અહીંયા રઘુનાથજી પણ આપ આજ્ઞા કરે છે કે જેવી રીતે સૂર્યનો ઉદય થતા કમલ જ્યારે ખીલે છે ત્યારે એ કમળનો સુગંધ લેવાને માટે એ ભમર જે છે એ ભમરો એ ખેંચીને આવે છે એવી જ રીતે અહીંયા પણ હૃદય કમલ જ્યારે ખીલે છે ત્યારે હૃદય કમલ ખલતા હૃદય કમલને ખીલતા પ્રેમરૂપી જે સુગંધ એ હૃદય કમળમાં સુગંધ શું છે પ્રેમ છે એ પ્રેમરૂપી સુગંધને શામ સુંદર જે પ્રભુ જે છે એ સ્વયં ત્યાં પોતે ખેંચાઈને પોતે પધારે છે અહીંયા આપે એનો ઉત્કટ જે પ્રેમ જે છે એની અભિવ્યક્તિ કરીને એ નામોચ્ચાર જે પ્રભુનું છે તે ભસ્મા કરી દે છે અન્યથા પ્રભુ બીજા પ્રકારે ભસ્મા થતા નથી એટલે ભક્તોની જે ઈષ્ટની જે પ્રાપ્તિ જે છે એ પરમ જે ફળ જે છે ઈષ્ટ પ્રાપ્તિ છે એ ઈષ્ટ જે પ્રાપ્તિ
પોતે કરવાની અહીંયા આજ્ઞા આપ પોતે કરે છે એટલે અહીંયા આપ આજ્ઞા કરે છે અને ગોપાલદાસ તે છે એ વલ્લવાક્ષાનમાં આપ વર્ણન કરે છે કે શ્રી વિઠ્ઠલ સુખકારી આ નિષ્પાપ કાય નર નારી દુર્ગતિ સકલ નિવારી પ્રગટ શ્રી પ્રજાપતિ રાસ બિહારી એ ગોપાલદાસજી ગાઈને કે એ જે પોતાનું વિઠ્ઠલ જે સુખકારી જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવો છે કે એમના નામ માત્રથી બધા નર નારીઓ બધા નિષ્પાપ થઈ જાય છે એ એમનું સ્વરૂપ છે એવા 108 નામનું વર્ણન અહીંયા કરે છે અને એનું વર્ણન કરીને આપ આજ્ઞા કરે છે કે આ વિષ્ણુ જે છે 108 નામ રૂપી એનો જે છંદ જે ઇત્યાદિ જે છે એ 1.5 શ્લોકથી આપ એમાં વર્ણન કરે છે આનુષ્ઠો મે છંદ દશરગ્નિ કુમાર જ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધર્થે વનિરૂપિતા હવે અહીંયા હું ટોકાણમાં આપને વર્ણન કરીને કહું છું કે આનો જે છંદ જે છે સ્તોત્રમાં આ જે વસ્તુઓ છે એ પ્રધાન હોય છે આ જે સ્તોત્ર જે છે એનો જે છંદ જે છે એ અનુષ્ટુપ છંદ છે એ અનુષ્ટુપ છંદ છે ઋષિ કુમાર એમના જે ઋષિ જે છે એ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી પોતે જ છે ઋષિ શ્રી ગુસાઈ એના પુત્ર જે છે એ કોણ છે રઘુનાથ છે દેવ આ જે મંત્રના જે દેવ જે છે અધિષ્ઠાતા જે દેવ હોય કે નહીં એ દેવ જે છે એ સર્વશક્તિ સમાયુક્તો એ સર્વશક્તિવાન સભી લીલાઓ અને ભક્તોના સહી શ્રી વલ્લભાત્મજ શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી પોતે રહેલા છે સમસ્તે સિદ્ધર્થે સમસ્ત ઇષ્ટ સિદ્ધિ અર્થે એટલે બધા ભક્તોના મનોરથોને સિદ્ધ કરનારા વિનિયોગ એટલે આ મંત્રનો જે વિનિયોગ જે છે ઉપયોગ એ નિરૂપણ અહીંયા કરવામાં આવે છે અહીંયા આજ્ઞા કરે છે કે સર્વશક્તિ સમાયુક્ત શ્રી વલ્લભાત્મજો દેવા દેવોધિષ્ઠાતા ફલરૂપો વા સર્વશક્તયો લીલા સમા સ્વતુલ્ય સક્ષમ પ્રાપ્ત ભક્તા પ્રાચર્ય તેજ શક્તિ સમા અહીંયા આપ આજ્ઞા કરે છે તે અહીંયા જે શક્તિયાં જે છે શક્તિયાં અર્થાત લીલા એટલે લીલાનું વર્ણન લીલા છે સમાન અર્થાત પોતાના સમાન સક્ષ ભક્તિ પ્રાપ્ત કરવા વાળા ભક્ત રાસાદી સભી લીલાઓ માં જે યુક્ત એવી સભી ભક્તો સહિત શ્રી વલ્લભનંદન એટલે શ્રી ગુસાઈજી આ મંત્રના દેવ અધિષ્ઠાતા પોતે છે અને ફલાત્મક પણ પોતે છે લીલા ઓર ભક્ત ઇસ પ્રકાર વિવિધ રૂપ હૈ ત્રિવિધ રૂપ છે નામ સ્વરૂપ લીલા એ ત્રણ અહીંયા ભેદ બતાવ્યા છે એમ સૂચિત અહીંયા સૂચિત કરવાને માટે વિશેષણમાં સર્વશક્તિ સમાયુક્ત એ આ વર્ણન કરે છે અથનન્યથા શ્રી વલ્લભનંદના દેવતા સ્વરૂપ દેવતા સ્વરૂપ છે એમ કહેવાથી અહીંયા બહુ થઈ જાય છે આપણે
તમે અહીંયા આપ આજ્ઞા કરે છે કે શ્રી વિઠ્ઠલ કૃપા સુંદર ભક્ત વશ્યોતિ સુંદર અહીંયા આપ પ્રથમ નામ આજ્ઞા કરે છે કે શ્રી વિઠ્ઠલ એટલે શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ કૃપાના સાગર ભક્તવશ્ય જે ભક્તોના વશમાં છે અતિ સુંદર અતિ સુંદર છે એવા અહીંયા ત્રણ નામો અહીંયા પહેલા વર્ણન કરેલા છે શ્રી વિઠ્ઠલ જે નામ જે છે એ પ્રથમ મુખ્ય નામ છે એવી રીતે મેં કહ્યું કે મહાપ્રભુજીનું પ્રથમ નામ આનંદ છે એવી રીતે આ સ્તોત્રમાં વિઠ્ઠલ નામ જે છે વિઠ્ઠલ કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે શ્રી વિઠ્ઠલ વિરાહા ભગવત સ્વરૂપતા ભક્ત જ્ઞાને રખમ શૂન્યમ તત્સંબંધ રહિતમ કર્મ જ્ઞાનોપસનાદિકમ તતઃ સર્વાન ભાતિ આદત્તે સ્વમાર્ગેણ ગ્રહ્યતે ઇત્યર્થ અહીંયા આજ્ઞા કરે છે કે ભગવત સ્વરૂપ એવમ એની ભક્તિથી વિઠ્ઠલનું અર્થ શું છે અહીંયા આજ્ઞા કરે છે કે ભગવત સ્વરૂપ અને એમની ભક્તિથી જ્ઞાનથી જે શૂન્ય છે એવમ એમના સંબંધથી જે રહિત છે એવા સભી જીવો કે જેમના જ્ઞાનથી ભગવત સ્વરૂપથી ભક્તિથી શૂન્ય છે એવા જે જીવો જે છે એ કર્મ જ્ઞાન ઉપાસના ઇત્યાદિથી સ્વમાર્ગ પુષ્ટિ માર્ગ જેમને સ્વીકાર કર્યો છે એમને શરણમાં લેતા એનાથી વિઠ્ઠલ એ કહેવામાં આવે છે અહીંયાથી શ્રી કુશાણીજીના એ બધા જે નામો જે છે એ શુભ છે એ કહેવાને માટે પ્રારંભમાં શ્રી શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે એમના જેટલા પણ નામો છે એ શુભ છે એને જણાવવાને માટે વિઠ્ઠલના પહેલા શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કરેલો છે એવી રીતે ભગવાનના અંદર ઐશ્વર્ય વીર યશ સ્ત્રી જ્ઞાન વૈરાગ્ય રહે છે એ અલૌકિક ધર્મો જે રહેલા છે ત્યાં ભગવાન કોને કહેવાય કે ઐશ્વર્ય વીર યશ સ્ત્રી જ્ઞાન વૈરાગ્ય એ છે જે અલૌકિક જે ધર્મો જેના અંદર હોય એને ભગવાન કહેવાય શ્રી ગુસાઈજીના અંદર પણ એ છે અલૌકિક ધર્મો વિદ્યમાન છે આપણને અહીંયા આ પ્રથમ જે તીન ત્રણ જે ધર્મ જે છે ઐશ્વર્ય વીર યશ એનો વિચાર અહીંયા કરવામાં આવ્યો છે એ ઐશ્વર્ય વીર અને યશ જે ધર્મ જે છે એ અન્ય કોઈ પણ પ્રકારથી કોઈ પણ સાધનથી પ્રાપ્ત ન થાય
એવી જે ભગવત જે પ્રાપ્તિ જે છે એ કરાવે છે. ઐશ્વર્ય જે ગુણ છે એ કર્મ જ્ઞાન ઉપાસના ઇત્યાદિ કરવાથી દેહ ઇત્યાદિ નો ક્લેશ જે છે એ દૂર થાય છે. હવે વીર ગુણથી ઈશ્વરના અતિરિક્ત કોઈ ભી કોઈ પણ શક્તિમાન નથી આપતો. એ પ્રમાણે સાધન કે વિના ભગવત પ્રાપ્તિ કરવા વાળા જે જીવો છે તથા દેહાદીના ક્લેશ દૂર કરવાના જે છે એ કોણ છે? શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલ છે. સે શ્રી વિઠ્ઠલ જે છે એ યશ સર્વત્ર પ્રસિદ્ધ કરનારા છે. ક્યોંકિ અસાધારણ જે કાર્ય જે છે જે કાર્ય થઈ ન શકે એવા કાર્યને કરનારા યશ વિસ્તારનારા એ પોતે છે. એથી અહીંયા ગુણ અને યશ એ બેનો વિસ્તાર અહીંયા કરવામાં આવ્યો છે. હવે શ્રેષ્ઠ તીન ગુણો છે જ્ઞાન વૈરાગ્ય એનો વર્ણન અહીંયા કરે છે. શ્રી વિઠ્ઠલ જે નામ જે છે એ શ્રી વર્ણમાં શ્રી ગુણ છે, વેદમાં અર્થાત એમાં જ્ઞાન ગુણ છે અને ઠમાં શૂન્ય છે. એથી એના તો એનાથી અર્થ શું થાય છે? આ કાર્ય કરે છે કે રાગનો અભાવ, વૈરાગ્ય ગુણ, એ ગુણોનું લ એટલે અર્થાત જે સ્વીકાર કરે છે એ શ્રી વિઠ્ઠલ, એ વિઠ્ઠલ છે. આ પ્રકારે ભગવાનના છ ગુણો પણ અહીંયા શ્રી વિઠ્ઠલનાથના